વંદે માત્ર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય ગણિત ચેપ્ટર આપણે આજે જોઈશું ઘન તો ઘન પદાર્થ અવકાશમાં જગ્યા રોકે છે આ રોકેલી જગ્યાના માપને તે ઘન પદાર્થ શું કહેવાય ઘનફળ કહેવાય છે મિત્રો તમારો ઘન પદાર્થ હોય એ અવકાશમાં શું કરે જગ્યા રોકે અને જેટલી જગ્યા રોકે તેને શું કહેવાય તે ઘન પદાર્થનો ઘનફળ કહેવાય એવી જ રીતના બીજો છે ક્ષમતા કે ભાઈ આપણે વાસણ હોય તો વાસણમાં સમાવી શકાતા વાયુ કે પ્રવાહીના વાયુ કે પ્રવાહીના ઘનફળને તે વાસણની શું કહેવામાં આવે છે ક્ષમતા કહેવામાં આવે છે મીન્સ કે કેપેસિટી કે ભાઈ કે જે તે પ્રકારનું વાસણ છે એ વાસણની અંદર એની કેપેસિટી કેટલી છે કેટલી વસ્તુ એમાં સમાઈ શકે કેટલો વાયુ કે કેટલું પ્રવાહી સમાવી શકાય શું કહેવાય એમની ક્ષમતા કહેવાય છે આપણે આજે જોઈશું લંબઘનનો ઘનફળ તો લંબઘનના ઘનફળનું સૂત્ર થાય પાયાનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ અથવા તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ પાયાનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ને પહોળાય અને એની સાથે ઊંચાઈનો ગુણાકાર મતલબમાં ત્રણે ત્રણ તમારે માપનો ગુણાકાર કરો એટલે તમને શું મળે ઘનફળ એવી જ રીતના સમઘન ઘનફળ તો સમઘનમાં ત્રણે ત્રણ બાજુ કેવી હોય સરખી એટલા માટે એનું શું થાય એ ઘન બીજા થોડા ઘણા અહીંયા તમને કન્વર્ઝેશન આપેલા છે જેમ આપણે ક્ષેત્રફળની અંદર મેળવતા હતા કે ભાઈ સેમી સ્ક્વેરમાંથી મીટર સ્કવેર જાવું હોય અથવા તો મીટર સ્કવેર માંથી સેમી સ્ક્વેર માં જવું હોય તો આપણે જે કન્વર્ઝેશન કરતા હતા એ જ વસ્તુ અહિયાં પણ છે તો એક મીટર ઘન બરાબર શું લખી શકાય એક હજાર લીટર મિલી લીટર અથવા તો એક લિટર બરાબર એક હજાર સેમી ઘન લખી શકાય મિત્રો મતલબમાં એક મિલીલિટર અને એક સેમી ઘન એ બંને વસ્તુ કેવી થાય સરખી અને ત્રીજું છે એક મીટર ઘન હોય તો એને તમારે સેમી ઘનમાં ફેરવવું હોય તો કેટલા લખાય દસ લાખ સેમી ઘન અથવા તો એક મીટર ઘન બરાબર શું લખી શકાય એક કિલો લિટર પણ આપણે લખી શકાય છે જ્યારે પણ જરૂર પડશે ત્યારે આ આ આપણે ઉપયોગ લિટરમાંથી મીટરમાં ફેરવવું અથવા તો સેમીમાં ફેરવવું હોય તો ત્યારે આપણે આ વસ્તુનો ઉપયોગ કરવાના છીએ જ્યારે આપણી પાસે પ્રવાહી સ્વરૂપ હશે તો પ્રવાહી સ્વરૂપનું ઘન પણ આપણને લિટરમાં મળે બરોબર છે મિત્રો તો ત્યાં આપણે સેમી કે મીટર મીટરમાં રાખી શકાય તો ત્યારે આપણે લેટરમાં પ્રશ્ન નંબર એક દીવાસળીની એક પેટીનું માપ ચાર સેમી બાય બે પોઈન્ટ પાંચ સેમી બાય એક પોઈન્ટ પાંચ સેમી છે તો આવી બાર પેટી સમાય તેવી પેટી નું ઘનફળ કેટલું થાય હવે અહીં તમને ત્રણ માપ અલગ અલગ આપ્યા એટલે પહેલી થાય લંબાઈ બીજું થાય પહોળાઈ અને ત્રીજું થાય ઊંચાઈ તેથી મિત્રો આપણી પાસે અહીંયા શું છે છે કિંમત કેટલી સેમી બીજું તમારી પહોળાઈ કેટલી છે તો બે પોઈન્ટ પાંચ સેમી અને ત્રીજી ઊંચાઈ કેટલી છે તો એક પોઈન્ટ પાંચ સેમી બરાબર મિત્રો તો હવે આપણે શું કરશું તો હવે આપણી પાસે આકાર કેવો છે લમઘન એથી આપણે શું મેળવી લેવાનું લમઘન નું ઘનફળ મેળવી લઈએ તો દિવાસળી પેટીનું દિવાસળીની પેટીનું કનફળ બરાબર લંબાઈ ગુણિયા પોળાઇ ગુણ્યા ઉચાઈ ચાલો લંબાઈ કેટલી ચાર પહોળાઈ કેટલી

મળે છે પ્રશ્ન નંબર એક લંબઘન પાણીની ટાંકી છ મીટર લાંબી પાંચ મીટર પહોળી અને ચાર પોઈન્ટ પાંચ મીટર ઊંડી છે તો આ ટાંકીમાં કેટલા લિટર પાણી સમાઈ શકે એ તમારે મેળવવાનું છે અને બીજી વસ્તુ તમને આપી છે એક મીટર ઘન બરાબર એક હજાર લીટર હવે મિત્રો દરેક વખતે એક્ઝામની અંદર એવું જરૂર નથી કે આ કન્વર્જેશન આપી દીધું હોય એટલા માટે આપણે જ્યારે થિયરી પોર્શન મેં જોતા હતા ત્યારે પણ તમને લખાઈ દીધું હતું તો એ તમારે વસ્તુ યાદ રાખવી પડે દરેક વખતે એક્ઝામ ની અંદર આપી નથી દેતા પણ ક્યારેક તમને સરળતા ખાતર આપી દે તો એ આપણે ઈઝી પડે તો હવે આપણી પાસે અહીંયા લંબાઈ પહોળાઈ ઊંચાઈ આપેલી છે તો આપણને લંબાઈ આપી છે કેટલી તો એલ છ મીટર બીજી પાંચ મીટર પહોળી એટલે પહોળાઈ કેટલી પાંચ મીટર અને ચાર પોઈન્ટ પાંચ મીટર ઊંડી ઊંડી તમારા એમાં શું થાય ઊંચાઈ જ થાય એટલે ઉચાય પાંચ મીટર તો હવે મિત્રો આપણે શું કરવાનું છે તો આ ટાકીમાં કેટલા લિટર પાણી સમાઈ શકે હવે ક્ષમતા મેળવી તો એના માટે પણ તમારે મેળવું પડે તો આકાર નું ઘનફળ જ અહીંયા કેવો આકાર છે લમઘન તેથી ટાકીનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પોહળાઈ ગુણ્યા ઊંચાઈ લંબાઈ કેટલી છ પોહળાઈ દસ પાંચ દુ ને દસ અને ત્રણ તો અહીં કેટલા વધ્યા તો ત્રણ ગુણ્યા પિસ્તાલીસ અને પિસ્તાલીસ કેટલી થાય એકસો ને પાંત્રીસ માપ કેમાં છે મીટરમાં તેથી મીટર ઘન હવે આપણને ખબર છે એક મીટર ઘન બરાબર કેટલા એક હજાર લીટર તો એકસો પાંત્રીસ મીટર ઘન બરાબર કેટલા તો આને ગુણ્યા શું કરી દેવાય એકસો પાંત્રીસ તો એને ગુણ્યા કેટલા થઈ જાય એક હજાર એક હજાર ગુણ્યા તો હવે આ એકમ કેમાં થઈ ગયો લીટરમાં તો તમારો જવાબ કેટલો મળે એક લાખ પાંત્રીસ હજાર લીટર જેટલું પાણી આપેલી ટાંકીમાં સમાય શકે કેટલું પાણી સમાય તો એક લાખ પાંત્રીસ હજાર લીટર જેટલું પાણી ટાંકીમાં સમાય છે પ્રશ્ન નંબર ત્રણ એક લમઘન વાસણ દસ મીટર લાંબુ અને આઠ મીટર પહોળું છે તેમાં ત્રણસો એસી મીટર ઘન પ્રવાહી સમાય શકે તો તેની ઊંચાઈ કેટલી હવે મિત્રો અહીં તમને લંબાઈ ને પહોળાઈ આપી દીધી છે લંબાઈ કેટલી એપી છે તો દસ મીટર બીજી વસ્તુ પહોળાઈ કેટલી છે છે મીટર અને અને ઊંચાઈ તમારે મેળવવાની એની સાથે સાથે તમને શું આપી દીધું છે કે ભાઈ વાસણની અંદર ત્રણસો મીટર ઘન પ્રવાહી શું થાય છે સમાય મીટર ઘન છે એટલે શું થાય ઘનફળ તો તમને વાસણ વાસણનું ઘનફળ આપ્યું છે કે ભાઈ વાસણનું ઘનફળ બરાબર કેટલા આપું છે તો ત્રણસો એંસી મીટર કાન વાછણના ઘનફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ બરાબર ત્રણસોને એંસી લંબાઈ કેટલી દસ પહોળાઈ કેટલી આઠ ઊંચાઈ મેળવવાની બરાબર ત્રણસો એંસી તેથી ઊંચાઈ બરાબર ત્રણસો એંસી છેદમાં દસ ગુણ્યા આઠ બંને પદ ક્યાં જાય નીચે તો ભાગ્યા આઠ તેથી મિત્રો આઠ કરો તો તમને મળે ચાર પોઈન્ટ તેથી ચાર પોઈન્ટ પંચોતેર મીટર એની ઊંચાઈ હોય કોની વાસણની તેથી મિત્રો અહીંયા તમને વાસણની ઊંચાઈ ચાર પોઈન્ટ પંચોતેર મીટર જેટલી મળે છે ચોથો પ્રશ્ન આઠ મીટર લંબાઈ છ મીટર પહોળાઈ અને ત્રણ મીટર ઊંડાઈનો એક ખાડો ખોદવો છે મીટર ઘનના લેખે ખાડો ખોદવાનો ખર્ચ કેટલો થાય એ મિત્રો તમારે મેળવવાનો છે અહીંયા આપણે લંબાઈ પહોળાઈને ઊંચાઈ ત્રણેય વસ્તુ આપી દીધેલી છે તો આપણને લંબાઈ એપી કેટલી એપી છે તો આઠ મીટર બીજી વસ્તુ તમને પહોળાઈ એપી કેટલી છ મીટર અને ત્રીજી વસ્તુ ખોદવાનો છે ખાડાનું ઘનફળ તો લંબાઈ ગુણિયા પહોળાઈ ગુણિયા ઊંચાઈ લંબાઈ કેટલી આઠ આઠ પહોળાઈ કેટલી છ ને ઊંચાઈ કેટલી ત્રણ તેથી છ તેરી અઢાર અને અઢાર કેટલા થાય એકસો ને ચુમ્માલીસ કેટલું આપણે અહીંયા એક્ઝામ્પલ પૂર્ણ થતો નથી શું કીધું છે એક મીટર ઘન ના ત્રીસ રૂપિયા લેખે ખાડો ખોદવાનો ખર્ચ હવે આપણે લખાય કે ભાઈ એક મીટર ઘન ખાડો ખોદવાનો ખર્ચ એક મીટર ઘન ખાડો ખોદવાનો ખર્ચ કેટલા કીધો છે તો એકસો ચુમ્માલીસ ગુણ્યા ત્રીસ એકસો ચુમ્માલીસ ગુણ્યા ત્રીસ કરો તો તમને કેટલો મળે તેતાલીસો વીસ રૂપિયા આમ તમારે એકસો ચુમ્માલીસ મીટર ઘન મતલબમાં આપેલા માપનો ખાડો ખોદવા માટે કેટલો ખર્ચ થશે તો 4320 વીસ રૂપિયા જેટલો ખર્ચ થાય છે પ્રશ્ન નંબર એક પાણીની ટાંકીની ક્ષમતા પચાસ હજાર છે જો તેની લંબાઈ અને ઊંડાઈ અનુક્રમે બે પોઈન્ટ પાંચ મીટર અને દસ મીટર હોય તો તેની પહોળાઈ શોધો મિત્રો તો અહીંયા તમને પાણીની ટાંકીની ક્ષમતા લીટરમાં આપી છે કેમ આપી છે બીજી વસ્તુ લંબાઈ અને છે છે ઊંડામાં હવે પાણીની ટાંકીની ક્ષમતા એટલે પાણીની ટાકીનું ઘનફળ જ થાય પણ ઘનફળ લીટર આપ્યું છે અને બીજા બંને માપ આપ્યા છે મીટરમાં તો આપણે આ ક્ષમતાને લીટરમાંથી કેમ ફેરવવું પડે મીટર ઘનમાં ફેરવવો પડે તો આપણે અહીં લંબાઈ આપી છે લંબાઈ કેટલી આપી છે તો બે પોઈન્ટ પાંચ મીટર અને ઊંડાઈ એટલે તમારી ઉંચાઈ બીની કિંમત મેળવવાની છે ચાલો આપણે લખાય કે ભાઈ પાણીની ટાંકીની ક્ષમતા ક્ષમતા કેટલી છે તો પચાસ હજાર મીટર ઘનમાં ફેરવવું હોય તો આપણને ખબર છે કે ભાઈ એક મીટર એટલે આપણે મીટર ઘનમાં ફેરવવું હોય તો અને એક હજાર વડે શું કરવું પડે ભાગાકાર કરવો પડે તો એ કામ કેમાં થઈ જાય મીટર ઘન ચાલો જીરો 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 કેન્સલ તો તમને

આ દસ આ દસ કેન્સલ અને પચીસ હવે બરાબરની પહેલી બાજુ જાય તો ક્યાં જાય છેદમાં તેથી બી બરાબર પચાસ ના છેદ માં પચીસ પચીસ દુ પચાસ તેથી મિત્રો અહીંયા બીની કિંમત મળે કેટલા મીટર બે કેમાં છે માપ મીટરમાં તેથી તમને આપેલી ટાંકીની પહોળાઈ કેટલી હશે તો બે મીટર જેટલી હશે છઠ્ઠો પ્રશ્ન એક ગામમાં ચાર હજાર લોકો રહે છે દરેક વ્યક્તિની એક દિવસની જરૂરિયાત એકસો પચાસ લીટર પાણીની છે મતલબમાં દરેક વ્યક્તિ એકસો પચાસ લીટર જેટલું પાણી એક દિવસની અંદર વપરાશ કરે છે આ ગામમાં વીસ બાય પંદર બાય છ મીટર માપની ટાંકી છે તો આ ટાંકીનું પાણી ગામના લોકોને કેટલા દિવસ સુધી ચાલે એ વસ્તુ તમારે મેળવવાની છે તો સૌ પ્રથમ આપણને એક વ્યક્તિની દિવસની જરૂરિયાત કેટલી છે એકસો ને પચાસ લીટર આપણી પાસે ગામમાં લોકો કેટલા છે ચાર હજાર તો એક દિવસની અંદર આખા ગામમાં કેટલું પાણી વપરાશ થાય એમ આપણે મેળવવું પડે બીજી વસ્તુ આપણે શું મેળવવાનું થાય કે ભાઈ ટાંકીના તમને માપ આપ્યા છે તો ટાંકીનું ઘનફળ મેળવવાનું થાય હવે આ બંને માપ મળી જાય પછી આપણે એ બંનેનો શું કરીએ ભાગાકાર તો તમને કેટલા દિવસ સુધી ચાલે એ માપ તમને ખબર પડી જાય તો આપણે પેલા ચાર હજાર લોકો માટે વપરાતું પાણી તો લોકો માટે વપરાતું પાણી બરાબર એક દિવસ જ આપણે સરેરાશ મેળવવાની છે તો ચાર હજાર લોકો અને કેટલા લિટર પાણી વપરા છે એક વ્યક્તિ 150 પચાસ તેથી ચાર હજાર ગુણ્યા એકસો પચાસ કરો તો કેટલા થાય તો છ લાખ છ લાખ લીટર લીટર પણ આ બધા ટાંકીનું માપ કેમ મીટરમાં તો આને આપણે મીટરમાં ફેરવવું હોય તો એક હજાર વડે ભાગાકાર કરી દેવાનો તો એક હજાર વડે ભાગાકાર કરી દઈએ તો જીરો 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 ત્રણ કેન્સલ તો કેટલા થાય છસો મીટર ચાર હજાર લોકો એક દિવસમાં કેટલું પાણી વાપરે છે તો છસો મીટર ઘન જેટલું પાણી વાપરે છે હવે આપણે આપણે જે છે એ ટાંકીનું ઘનફળ મેળવી લઈએ હવે આપણે લંબઘન ટાકીનું ઘનફળ મેળવીએ તો લંબાઈ આપણને આપી છે વીસ મીટર પહોળાઈ પંદર મીટર અને ઊંચાઈ છ મીટર આપેલી છે તો આપણે ટાકીનું ઘન પણ ટાકી કેવી છે લમઘન ઉચાઈ કેટલી છે છ મીટર તો બધાનો ગુણાકાર કરીએ પંદર છક નેવું અને નેવું ગુણ્યા વીસ નવ દો અઢાર એટલે અઢારસો મીટરમાં માપ છે તો મીટર ઘન હવે ટોટલ પાણી કેટલું છે અઢારસો મીટર ઘન અને એક દિવસમાં ગામવાળા કેટલું પાણી વાપરે છે તો છસો મીટર ઘન તેથી આપણે પાણી કે પાણી માટે ચાલતા દિવસ તો ટાકીમાં કેટલું પાણી છે તો અઢારસો મીટર ઘન એમાંથી સુધી તમારે ટાંકીનું પાણી ચાલે ત્રણ દિવસે તમારે ટાંકી શું થઈ જાય પૂરી થઈ જાય પ્રશ્ન નંબર સાત એક ગોદાન માપ 60 ચાલીસ મીટર બાય મીટર બાય પંદર મીટર છે તમને ગોદામ નું માપ એટલે ગોડાઉન ગોડાઉન તમને ચાલીસ બાય પચીસ મીટરનું છે આ ગોદામમાં એક પોઈન્ટ પાંચ મીટર પોઈન્ટ પચીસ મીટર બાય જીરો પોઈન્ટ પાંચ મીટર માપના કેટલા લાકડાના ખોખા સમાય એ વસ્તુ તમારે મેળવવાનું છે મતલબમાં આપણે બે વસ્તુ મેળવવું પડે પેલા તો ગોડાઉન નું જે ગોદામ છે એ ગોદામનું ઘનફળ મેળવવું પડે અને બીજી વસ્તુ આપણે આ લાકડાના છે તો લાકડાના ખોખાનો ઘનફળ મેળવવું પડે અને એ બંનેના ઘનફળ આપણે શું કરવું પડે ભાગાકાર તો કોના ભાગાકાર કરવો પડે તો ગોડાઉનના લાકડાના વડે ભાગાકાર કરશું તો તમને મળે લાકડાના ખોખાની સંખ્યા કેટલા લાકડાના ખોખા એમની અંદર સમાય શકે તો પહેલા આપણે લખાય ગોદામ માટે તો ગોદામ માટે તો એના માટે લંબાઈ કેટલી

અને એમને ગુણાકાર કરતા નથી કારણ કે આપણે આપણે ભાગાકાર કરવાના છીએ ત્યારે એમનો ભાગ ઉડી જાય એટલા માટે આપણે રાખીએ છીએ ખોખા માટે તો એના માટે એલ કેટલું આપ્યું છે તો એક પાંચ મીટર બી કેટલું આપ્યું તો એક પચીસ મીટર અને એચ કેટલું આપ્યું તો જીરો પાંચ મીટર તો હવે આપણે શેનું મેળવવાનું તો લાકડાનું ખોખાનું ઘનફળ માટે એલ બી એચ એલ ની કિંમત એક પોઈન્ટ પાંચ ની કિંમત એક પોઈન્ટ પચીસ અને એચની કિંમત જીરો પાંચ અહીંયા પણ આપણે ગુણાકાર ન કરીએ અને એમને જ રહેવા દેશો તો હવે આ બંને ઘનફળ મળી ગયા તો મોટા ઘનફળને નાના ઘનફળ વડે ભાગાકાર કરીએ તો તમને મળી જાય ખોખાની સંખ્યા કે ભાઈ ગોડાઉનની અંદર કેટલા ખોખા સમાય તે વસ્તુ આપણને મળી જાય તો આપણે મેળવીએ કે ભાઈ ખોખાની સંખ્યા લખાય કે ભાઈ ખોખાની સંખ્યા બરાબર

અને વાય ત્રણ મીંડા આમ તમારે ખોખાની સંખ્યા કેટલા થાય તો સોળ હજાર ખોખા સમાય બરોબર કેટલા ખોખા ગોડાઉન ની અંદર તો સોળ હજાર ખોખા પ્રશ્ન આઠ બાર સેમી લંબાઈ વાળા નક્કર ઘન પદાર્થ ને સરખા ભણ ઘન આઠ ઘનમાં કાપવામાં આવે છે તો નવા બનેલ ઘન ની લંબાઈ કેટલી હે છે અને તેમના પૃષ્ટફળોનું ગુણોત્તર શોધો હવે તમને શું કીધું છે બાર સેમી લંબાઈવાળા નક્કર ઘન છે એને સરખા ઘનફળવાળામાં તમારે આઠ ભાગ કરવાના છે તો સૌપ્રથમ તો તમારે બાર સેમી લંબાઈવાળા નક્કર ઘનનું તમારે શું મેળવવું પડે તો ઘનફળ મેળવવું પડે મિત્રો તો આપણે સૌપ્રથમ એનું ઘનફળ મેળવી લઈએ તો લખીએ કે ભાઈ એ આપણો કેવો છે મૂળ ઘનફળ તો મૂળ ઘન મૂળ ઘન ઘન ફળ બાર ઘન બાર નો ઘન કેટલો થાય સત્તરસો અઠ્યાવીસ સેમીમાં માપ છે તો સેમી કન આ મિત્રો તમારે બાર સેમી લંબાઈ વાળો નક્કર ઘન પદાર્થ છે એ ઘન પદાર્થના ઘનનો ઘન કેટલો થાય તો 1728 સેમી ઘન હવે તમારે શું કરવાનું છે 8 સરખા ભાગ કરવાના છે તો અહીં લખાય કે ભાઈ મૂળ ઘનના 8 સરખા ઘનફળ વાળા ભાગ કરવામાં આવે બરાબર તો દરેક નવા ઘનુ ઘનફળ કારણ કે આપણે આઠ સરખા ઘનફળ ભાગમાં ભાગ કરવાના છીએ તો મૂળ ઘનફળ ઘનફળને કેટલા વડે ભાગ કરી દેવાના આઠ વડે ભાગાકાર કરી દેવાનો આઠ વડે ભાગાકાર કરો તો કેટલા મળે બસો સોળ સેમી ઘન આ તમને શું મળ્યું નવા ઘન ઘનફળ હવે આપણે નવા ઘનની લંબાઈ મેળવવાની છે કે ધારો કે નવા લંબાઈ કેપિટલ એ છે બરાબર તેથી નવા કનફળ આપણી પાસે મળ્યું છે કેટલું છે તો બસો ને સોળ સેમી કન નવા ઘન કનફળ એ કન બરાબર બસો ને સોળ બંને બાજુ કનમૂળ કાઢીએ તો એ ઘન નું કનમૂળ એ

તેથી મિત્રો અહીંયા ગુણોત્તર કેટલો મળે ચાર જેમ એક જેટલો મળે છે કોનો તો ગુણોત્તર પ્રશ્ન ઊંડાઈ વાળી અને ચાલીસ મીટર પહોળાઈ વાળી એક નદી બે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી વહે છે તો તે એક મિનિટમાં કેટલું પાણી સમુદ્રમાં ઠાલવશે તે વસ્તુ તમારે મેળવવાની છે મિત્રો તમને અહીંયા ઊંડાઈ આપી દીધી છે કેટલી 3 મીટર પહોળાઈ આપી દીધી છે કેટલી 40 મીટર પરંતુ તમને લંબાઈ આપી નથી એની જગ્યાએ તમને શું આપ્યું છે અહીંયા 2 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ તમને નદીની આપી દીધેલી છે તેથી નદીની ઝડપ બરાબર 2 કિલોમીટર પ્રતિ કલાક હવે આપણે મેળવવાનું છે મિનિટમાં અહીંયા છે કલાકમાં

લંબાઈ જેટલું આવે છે એટલે આ તમારી શું બની જાય લંબાઈ કોના માટે નદી માટે પોહળાઈ ને ઊંડાઈ તો તમને આપી દીધી તો તમારે શું મેળવું પડે એક મિનિટમાં સમુદ્રમાં ઠલવાતા પાણીનું ઘનફળ તો એક મિનિટમાં સમુદ્રમાં ઠલવાતા પાણીનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ લંબાઈ હવે મેં અહીંયા લંબાઈ નથી તો મીટર વાળી પહોળાઈ છે તો ચાલીસ અને ઊંડાઈ કેટલી છે ત્રણ તો ત્રણ દુ છ અને વીસ દુ ચાલીસ તેથી વીસ ગુણ્યા બસો મતલબમાં કેટલા થાય ચાર હજાર મીટર કન આ મિત્રો તમારે એક મિનિટની અંદર સમુદ્ર ની અંદર ચાર હજાર મીટર કન જેટલું પાણી નદીમાંથી સમુદ્રમાં ઠલવાઈ જાય છે